એકવાર બાપુ સાથે માધવભાઈ દેસાઈ પૂના ગયા હતા. માધવભાઈનો પુત્ર નારાયણ પણ તેઓની સાથે હતો. તે વખતે નારાયણની ઉંમર નાની અને સૌ તેને બાબલો કહેતા. ત્યાં એકાએક બાબલાને તાવ ચડી આવ્યો. તાવ સખત હતો. બાબલાને તાવ આવેલો જોઈને માધવભાઈ ચિંતા કરવા લાગ્યા. બાબલો એની બાથી પહેલી વાર જ છૂટો પડ્યો હતો એટલે તાવમાં બાને અવારનવાર યાદ કરતો હતો. આ વાતની બાપુને ખબર પડી એટલે બાપુએ માધવભાઈને પોતાની પાસે બોલાવ્યા. બાપુએ એમને કહ્યું, માધવ એક તાર લખો. એટલે માધવભાઈ હંમેશની માફક કલમ અને કાગળ લઈને હાજર થયા. પરંતુ જ્યારે માધવભાઈને ખબર પડી કે તાર તો બાબલાની બાને બોલાવવા માટે બાપુ લખાવી રહ્યા છે, ત્યારે માધવભાઈએ કહ્યું, શી જરૂર છે એને બોલાવવાની? અહીં બાબલાની દેખભેર કરનારા ઘણા છે. મનુ છે, બા છે, અને ડાક્ટર દિનશા તો રોજ બે વાર એને તપાસે છે. એનો તાવ તો મેલેરિયાનો છે બાપુ. દુર્ગાના આવતા સુધીમાં તો એ ઉતરી પણ જશે. નાહકનું ખર્ચ કરવાનું? ત્યાં તો મહાદેવભાઈને વચ્ચેથી અટકાવી બાપુ બોલી ઉઠ્યા, મેં તમને બોલાવ્યા છે તાર લખાવવા. સારું, મારી જોડે ચર્ચા કરવા નથી બોલાવ્યા? ઘણીવાર મહાદેવભાઈ પત્ર વગેરે લખતા લખતા બાપુ સાથે ચર્ચા કરતા. બાપુ પણ એને આવકારતા. પરંતુ આજે બાપુ જુદી જ રીતે વર્ત્યા. બાળક બાબલો એમને મન મુખ્ય હતો. માધવભાઈએ છાનામાના તાર લખવા માંડ્યો કારણ કે બાપુનો હુકમ એટલે હુકમ. થોડા દિવસમાં બાબલાના બા આવી ગયા અને બાબલો રાજી રાજી થઈ ગયો. દક્ષિણ આફ્રિકામાં બાપુજીના એક જર્મન સાથી હતા. એનું નામ કેલનબેક. કેલનબેક બહુ જ મળતાવડા અને પ્રેમાળ હતા. તેમના પર બાપુના સેવાભાવી જીવનની બહુ ઊંડી અસર પડી હતી. બાપુની જેમ સાદું જીવન તે ગાળતા હતા. કેલનબેકને પણ બાળકો બહુ વાલા. બાપુના સંબંધીઓના બધા બાળકો સાથે પણ તે ખૂબ જ હળી ગયા હતા. એક દિવસ કેલનબેક બધા બાળકો માટે ખૂબ ચોકલેટ અને રમતગમતના કિંમતી રમકડાં લઈને આવ્યા. બાપુને આ વાતની ખબર પડી એટલે તેમણે કેલનબેકને પોતાની પાસે બોલાવીને મીઠાશથી કહ્યું, આથી તો છોકરાઓ ઉપર ખોટા સંસ્કાર પડે છે. જે પૈસાદાર મિત્રો કે સ્નેહીઓ આવા સાધનો લાવે તે છોકરાઓને મન સારા લાગે, અને સામાન્ય સ્થિતિના કે ગરીબ મિત્રો કંઈ ન લાવી શકે તેમના તરફ છોકરાઓને આદર રહે નહીં. માટે મહેરબાની કરીને હવેથી આવું બધું લાવવાનું બંધ કરશો તો હું વધુ રાજી થઈશ. કેલનબેકને બાપુની વાત સાચી લાગી અને તે પોતાની ભૂલ સમજી ગયા. તેમને દિલમાં દુઃખ થયું કે પોતે જીવનમાં બાપુ જેટલી ઝીણવટ રાખી શકતા નથી.